ಶಣ ಮುಕ್ಕಾರು ಸವಪಾವಪಣಾಸನ ಮಂಗಲಾಣಂ ಚ ಸರ್ವೇಸಿ ಪರಮಂ ಭವೈ ಮಂಗಲ. ಓಂ ನಮೋ ಮಹಾದೇವ್ಯಾ ಕುಕ್ಷಿರತ್ನ ಶಬ್ದಜೀತರವಾತ್ಮಜ ರಾಜಚಂದ್ರಮಹಂ ವಂದೇ ತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪ್ರಭುತತ್ವಲೋಚನದಾಯಕಂ ಪರಾತ್ಪರಗುರುವೇ ನಮಃ ಪರಂಪರಾಚಾರ್ಯಗುರುವೇ ನಮಃ ಪರಂ ಗುರುವೇ ನಮಃ ಸಾಕ್ಷಾತ್ ಪ್ರತ್ಯಕ್ಷ ಸದ್ಗುರುವೇ ನಮೋ ಅನಂತ ಅನಂತ ಭಾವ ವೇದ અનપવર્તન અને અનુતીર્ણા એ બેનો અર્થ મળતો છે. તથાપિ તફાવત એ છે કે ઉદીર્ણામાં આત્માની શક્તિ છે અને અપવર્તનમાં કર્મની શક્તિ છે. અનપવર્તન એટલે એનું બીજું નામ છે અનપકર્ષણ. અનપકર્ષણ અનુદીર્ણા, ઉદીર્ણાનું ઉલટું અનુદીર્ણા. એટલે અપકર્ષણ નહીં થવું, સ્થિતિ અને અનુભવ ઓછા નહીં થવા, એનું નામ
અનુદ્રીણાનો અર્થ પણ એ છે કે સમય પહેલા કર્મ ઉદયમાં ને એટલે મળતું થયું ને અપવર્તન અને ઉદ્રીણા. અપવર્તન એટલે સ્થિતિ અનુભવ ઓછા થવા અને ઉદ્રીણા એટલે સમય પહેલા કર્મ કરી જવા, તો એમાં બંને ઓછા થયા એટલે થયા, તો આ બંને મળતા લાગે છે ને સેમ. અંતર કેવી રીતે કર્યા કે અપવર્તનમાં શું થાય છે, કર્મની સ્થિતિ અને અનુભવ ઘટી જાય છે, અને ઉદ્રીણામાં શું થાય છે, કર્મની પણ એમાં જે ઘણા કાળ પછી ઉદયમાં માનવું એ પહેલા એમાં પણ સ્થિતિ અનુભવ કમ થયા થયા કે નહીં થયા કમ. એનો તો કોઈ ફરક નથી પડતો, જો સ્થિતિ કોની કહેવાય છે એ સમજવા. કોઈ કર્મ કેટલા કાળ સુધી તમને ફળ આપી શકે છે એનું નામ સ્થિતિ છે. ફરીથી કોઈ પ્રશ્ન? એક માઇક લઈ લેવાનું, માઇક જરા ટેકનિકલ છે. કોઈ કર્મ કેટલા કાળ સુધી તમને ફળ આપી શકે છે તે એની સ્થિતિ થઈ. કોઈ કર્મ 10 વર્ષ સુધી આપી શકે, કોઈ કર્મ 70 કોડાકોડી સુધી આપી શકે. હવે સત્તાની સ્થિતિ શું છે એ સમજવાનું કે કોઈ એક કર્મ કોઈ એક જીવે કોઈ એક વિવિક્ષિત સમયમાં મિથ્યાત્વ ના સદભાવમાં અનંતાનુબંધી ક્રોધાદી કરીને 70 કોડાકોડીનું કોઈ એક કર્મ બાંધ્યું. હવે એ કર્મ એનો અવધા કાળ પૂરો થાય અને પછીથી એનો પહેલો નિષેધ ઉદયમાં આવશે, એટલે એક સાગરનો એક કોડાકોડી સાગરનો અવધા કાળ કેટલો છે? 100 વર્ષ. તો 70 કોડાકોડીમાં કેટલો અવધા કાળ જશે ને? 7000 વર્ષ પછી એ ઉદયમાં આવશે. પહેલું નિષેક એનો 7000 વર્ષ પછી આવશે. એમ લગાતાર પછી કન્ટિન્યુ ઉદયમાં આવ્યા કરશે. તો એ જેટલો લગાતાર ઉદયમાં આવ્યા કરશે એ આખો સ્થિતિ છે. કેમ કે હવે સમયાંતરાલ વગર એ મોહનીય કર્મ જે દર્શન મિથ્યાત્વ છે એ લગાતાર ઉદયમાં આવશે. એમાં પૂરી સ્થિતિ કાઢવી હોય તો એમાં અબાધા કાળ જોઈન કરી દેવો. કેમ કે એ સત્તાની સ્થિતિ છે, અબાધા કાળ છે તે સત્તાની સ્થિતિ. હવે જ્યારે પહેલો નિષેક ઉદયમાં છે ત્યારે એના જે સત્તામાં જે ઉદયમાં નથી એ બધા સત્તાગત કહેવાય. એક 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 કરીને તે ઉદયમાં આવશે. પણ એ ઉદયમાં તો લગાતાર 70 કોડાકોડી જાગરોગ સુધી આવશે, લગાતાર એટલો લાંબો લગાતાર તે કર્મ ચાલશે. સમય સમય એનું દ્રવ્ય ઉદયમાં આવે છે, એનો વિભાગ ઉદયમાં આવે છે એવા પ્રકારથી. તો એ સ્થિતિ કેટલી થઈ? કોઈ પણ કર્મની સ્થિતિનો અર્થ એ છે કે અબાધા કાળ છોડીને જે સમય સમય કેટલા સમય સુધી ઉદયમાં રહેશે તમારે એનું નામ સ્થિતિ છે. સત્તામાં રહેવાનું માત્ર નામ સ્થિતિ નથી. અમુક નિશ્ચય સત્તામાં રહે અમુક ઉદયમાં, એટલે એક સમયમાં તો એક સમય પ્રબદ્ધ ઉદયમાં આવે, બીજા બધા સત્તામાં રહે, પછી બીજા સમયે બીજા આવે, બીજા સત્તામાં રહે, એમ કરતા 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 એ કર્મ કેટલા વખત સુધી ચાલશે જે તમે સ્થિતિને બાંધી છે
સિત્તેર કોડા કોડી સાગર ની બાંધી દે, સિત્તેર કોડા કોડી સાગર સુધી તમને ફળ આપશે. એટલે ઇન જનરલ એવું કહેવાય, પણ એની અંદર ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ બધું થાય ને? હા, એ તો છે. આ તો આપણે વાત કરી ની કે સ્થિતિ કેટલી, તો તમે જેટલી બાંધી એટલી એની સ્થિતિ. તો સિત્તેર કોડા કોડી સાગર સુધી એક સમયમાં બાંધેલું કર્મ સિત્તેર કોડા કોડી સાગર સુધી જ્યારે ઉદયમાં, ત્યારે એ વિપાક એનો ફળ આપશે. ખ્યાલ આવી ગયો? એટલે એમને સમજવું કે જે સત્તામાં છે એની વાત કરી રહ્યા છે. સ્થિતિનું સર્વથાનું નથી કે સત્તામાં છે એની વાત કરી, ત્યાં ઉદયમાં છે. ઉદયમાં ને આવે ત્યાં સુધી એ આખો સત્તાગત જ છે એ કર્મ. એનો આપણને જીવને કોઈ ફળ નથી. આપણે જે વાત કરી ને કે ઉદયના કરવાથી જ્યારે ઉદયમાં આવવું હતું એના કરતાં પહેલાં ઉદયમાં આવી ગયું, એનાથી ફરક શું પડે એમ મારું કહેવું. હવે હવે ઉદીરણા શું છે એ સમજવા. ઉદીરણા એનું નામ કે તમને એ કર્મ છે એ સિત્તેર કોડા કોડી સુધી લગાતાર ચાલતો, પણ તમે ઉદીરણા કરીને શું કર્યું કે એને પહેલા લઈ આવ્યા. તો સિત્તેર કોડા કોડી સાગર સુધી જે કર્મ ચાલતો એને તમે અંતર મુહૂર્તમાં ઉદયાવલીમાં લાવી નષ્ટ કરી શકો. એ બધા નિષેધ છે જે લગાતાર ક્રમથી સિત્તેર કોડા કોડી સુધી ચાલવાના હતા એને તમે સમ્યક ભાવ કરીને એક અંતર મુહૂર્તમાં બધાને ઉદ્યાવલીમાં લાવી અને પ્રદેશોદય કરી અને નષ્ટ કરશે એનો નામ ઉદયમાં. એ સાધનાથી રત્ન ત્રયના પરિણામથી આ બધું થાય. ઓછી વસ્તી થાય. કોઈને સિત્તેર કોડા કોડીનો હતો, હવે તમે એના તમારું જેમ જેમ પેલું દર્શન મોહની બાંધ્યું હતું, જેમ જેમ મિથ્યાત્વ મંદ થાય તેમ તેમ એનો અપકર્ષણ થતો. એક કોડા કોડી, બે કોડા કોડી અપકર્ષણ થયો, ત્રણ કોડા કોડી થયો, એમ કરતા કરતા પ્રયોગ લબ્ધિમાં આવે ને તો જીવનો મિથ્યાત્વ ઘણો મંદ થાય, એટલે એ અંત કોડા કોડી જેટલો અપકર્ષણ કરી નાખે છે. આખો અપકર્ષણથી આ બધું કરી નાખે છે. તો આ બધી વ્યવસ્થા. તો અહીંયા એમ કે છે કે ઉદીરણામાં આત્માની શક્તિ છે અને અપવર્તનમાં કર્મની શક્તિ છે. આ થોડું સમજવાનું છે. ઉદીરણા એટલે અહીંયા સવિપાક નિર્જરાથી જે ઉદીરણા થાય છે એ આત્માના વિશિષ્ટ પ્રકારના પરિણામથી થાય છે. હા, એ રત્નત્રયના પરિણામથી અથવા વિશિષ્ટ પ્રકારના આત્મભાવથી ઉદીરણા થાય છે. આવા પ્રકાર થાય કર્મની, પણ આત્માની શક્તિ એટલે આત્માના વિશુદ્ધ ભાવોથી થાય છે. હા, વહેલા આવે એ તો એની ડેફિનેશનમાં આવી ગયું. અપવર્તનમાં શું છે કે વિશુદ્ધિ નહીં તો શુભ બાધી ભાવથી પણ આવે. તમારા અશુભ ભાવનો અપવર્તન શુભ ભાવથી કરી શકો, શુભ ભાવનો અપવર્તન અશુભ ભાવથી કરી શકો. તો અહીંયા કર્મની શક્તિ છે, કેમ કે શુભ અને અશુભ બંને ભાવ છે તે ઔદ્યોગિક ભાવ છે. ઔદ્યોગિક ભાવ છે તે કર્મની શક્તિ છે, અને જે શુભાશુભ રહિત જે વિશુદ્ધ પરિણામ છે તે આત્મા છે. ખ્યાલ આવે છે? જેમ કે પુણ્યથી પાપનો તમે અપકર્ષણ કરો, ઘણો મોટો પાપ કર્મ બંધ્યું હતું ઘણા વર્ષ ચાલે ને, હવે તમે એના વિપરીત પુણ્ય કર્મ કર્યું તો નવું પુણ્ય બંધાય છે અને પેલો પાપનો અપકર્ષણ પણ થયું ઓછું થયું. તો આ પ્રકારથી શક્તિ છે એ. એટલે ક્યાંથી થાય છે એના આધાર ઉપર આત્માની શક્તિ એટલે વિશુદ્ધ ભાવોથી થાય છે, ને આ શુભ પરિણામો ઇત્યાદિ શુભાશુભ પરિણામોથી થાય છે, એટલે એને કર્મ અપવર્તન એટલે શું તો ખ્યાલ આવી ગયો, પણ આ તો આ બંને અપવર્તન અને ઉદીરણા એ બંને ભાવ એ બંને એક આત્માની શક્તિથી થાય છે
એ કર્મની શક્તિથી થાય છે એમ કીધું. તો આત્માની શક્તિનો અર્થ એ છે કે આત્માના વિશુદ્ધ પરિણામથી થાય છે, અને કર્મની શક્તિનો અર્થ એમ છે કે આત્માના શુભાશુભ ભાવથી થાય છે. કેમ કે ભાવ વગર ન તો અપવર્તન થાય, ન ઉદ્દીર્ણા થાય, ન કઈ અપકર્ષણ ઉત્કર્ષણ ભાવ વગર તો થાય નહીં. કોઈને કોઈ ભાવ કરો તો જ થાય ને તમારે. આત્માની શક્તિ તે આત્માના વિશુદ્ધ ભાવ કહે છે, અને શુભાશુભ ભાવ છે તે કર્મની શક્તિથી થાય છે. કેમ કે તે ઉદય ભાવ છે. ખ્યાલ આવે છે? હજી કોઈ અપવર્તન વિશે સમજવું છે? અપવર્તન એટલે અપકર્ષણ, કર્મોની સ્થિતિ અને અનુભવ ઘટી જવા, એનું નામ અપવર્તન અથવા અપકર્ષણ. ઉદીર્ણા એટલે કર્મ જે ઘણા કાળ પછી ઉદયમાં આવવાનું હતું એ ઘણા કાળ પહેલા ઉદ્યાવલીમાં આવી જાય છે, પછી ઉદીર્ણ આવી થઈને ફરી જાય છે. અપવર્તનમાં જરૂરી નથી કે તે ઉદ્યાવલીમાં આવીને ખરી જશે, પણ ઉદીર્ણામાં જરૂરી છે કે તે ઘણા કાળ પાછળનું કર્મ ઉદ્યાવલીમાં આવીને ખરી જશે. અપવર્તનમાં તરત નિર્જરા નથી થતી, અને ઉદીર્ણામાં એની તરત નિર્જરા થાય છે. ખ્યાલ આવે છે? બસ એ તો છે. અપવર્તન ઉત્કર્ષણ ઇત્યાદિ કોઈ પણ પ્રકારનો તમે બંધ પાડો હોય, હવે કર્મ આ તમારા ઉદયમાં કેવી રીતે આવશે એક પ્રકારથી, તો તે સમયે તમે જેવા પ્રકારના ભાવ વગેરે કર્યા હોય તે પ્રકારથી તમારો તે ઉદયમાં આવશે. એવો બંધ એ પ્રકારનો છે, એ પ્રકારથી તે ઉદયમાં આવશે. જેમ આપણે કહીએ ને કે આયુ, તો અકાલ મરણ, આપણે અકાલ મરણ એમ કહીએ, તો એ જ્યારે એનો બંધ પડે છે, આયુષ્યનો બંધ પડે છે, ત્યારે એ નક્કી થાય છે કે આ પ્રકારથી એનો આયુષ્ય ખર્ચશે. એનો અકાળ મરણનો નિશ્ચય પહેલાથી થાય, ઉદયમાં આવ્યાથી આવ્યા પહેલા આવ્યા પછી થતો નથી. ચલો હજી કોઈ અપકર્ષણ એટલે સમજમાં આવે? અપકર્ષણ એટલે ઉદીર્ણામાં શું અંતર બતાવો? ચાલો પરીક્ષામાં પ્રશ્ન આવે છે, કોણ બતાવશે? અને સામે ઉદીર્ણા એટલે જે ઘણા વર્ષો પછી સુધી રાધા ઉદયમાં આવીને ફળ આપવાના હતા એની જગ્યાએ એક સમય માત્રમાં ઉદયમાં લાવી અને એને નરસિંહભૂત કરી નાખ. હા, તો એ અંતર શું થયો બંનેમાં? એક આત્માની શક્તિ છે, કર્મની શક્તિ છે. હા, તફાવત આવી રીતે કરવાનું કોઈ પણ વસ્તુમાં કે અપવર્તનમાં કર્મ ખરતો નથી ને ઉદીર્ણામાં કર્મ ખરી જાય છે. પૂરેપૂરું ખરી જાય ત્યાં આગળ કેવાનો ભાવ છે? કોઈ પણ કર્મ નો તમે
હરી જેવો નામ એનો છે કે હવે તમારે એનો વિપાક એટલે તે ઉદયમાં નહીં આવશે, એનું નામ ખરી જવું છે. પણ તમે 70 કોડાકોડી ને 30 કોડાકોડી કર્યા તો તમે કર્મ ખરાયો નથી, તમે કર્મનો કાળ ઓછો કર્યો છે. એટલે શું છે કે પેલા નિષેકો છે એ બીજામાં આવીને ભળી જાય છે. હા, નિષેક જે છે 70 કોડાકોડી વાળા જે ઉપરના નિષેકો છે એ નીચેના નિષેકોમાં આવીને ભળી જાય છે, એનું નામ અપવર્તન કહેવાય છે. ને ઉદીર્ણામાં એ નિષેક છે તે ઉદ્યાવલીમાં આવીને ભળી જાય છે. ઉદ્યાવલી નામ એનું છે કે એક અંતર આવલી કાળ, એક આવલી કાળમાં જે કર્મો ઉદયમાં આવવાના છે એ આવલી કાળ પ્રમાણ નિષેકો છે, એનું નામ ઉદ્યાવલી કહેવાય છે. આવલી પ્રમાણ કાળમાં જે નિષેકો છે એનું નામ ઉદ્યાવલી કહેવાય. દરેક કર્મ ઉદ્યાવલીમાં આવીને જ ખરે છે. આવલી કાળ એટલે ક્ષણિક અંતર્મુખનો કાળ. ઉપરના નિષેકો નીચે આવી જાય છે તો એટલો એટલો તો ગેપ પડી ગયો તમારે, એટલો ખાલી થઈ ગયો. પેલામાં આવી આવીને મળી જાય છે એ એટલે પેલા સાથે ઉદયમાં આવશે, ઉપરના પેલાના સાથે સાથે ઉદયમાં આવશે. જે નિષેક રચના થાય છે ને નિષેક રચના સમજાય, નિષેક રચના 70 કોડાકોડીની એક નિષેક રચના એ શૃંખલાથી આવે છે કર્મની દોરી. તો એ શૃંખલામાં આ સમય આ ઉદયમાં આવશે, આ સમય આ ઉદયમાં આવશે, આ સમય આ ઉદયમાં આવશે. તો ત્યાં જીવના ભાવથી શું છે કે ઘણા બધા કર્મો નીચે નીચે આવતા હોય છે, એમાં આવીને ભળીને ઉદયમાં આવતા હોય, પેલાથી ભળીને ઉદયમાં આવતા હોય, એ પ્રકારની છે. તો એ નીચે હા બીજા સાથે વિપાક સાથે આવીને ઉદયમાં આવશે, બીજા કર્મો જે ઉદયમાં આવતા એની સાથે ભળી એના સાથે આવશે. જે નીચેના નિષેક હોય એનું કામ કરીને કર્યા, કામ બીજા સાથે હવે જે નિષેક જેના સાથે ભળ્યા છે એ તો આપણે ઉદયમાં આવવાના છે ને, એ જે પ્રકારથી ઉદયમાં આવશે એના સાથે મળી જશે. આપણે ફળ તો આપશે ને, મળી જશે એટલે ફળ તો આપશે ને, ફળ તો આપે ને, ફળ કેમ ના આપે, ફળ તો આપે જો તમે એને અકામ સકામ રીતે કરો તો ફળ ને આપે, એ બરાબર જુદી વાત છે. ફળ જેમ કે અહીંયા લાઈન થી ઊભા છે ઠીક છે, તો ને એક 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 ચોકલેટ આપી બધાને, એક લાઈન 20 જણાની લાઈન કરી દીધું, એક 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 ચોકલેટ આપી. હવે કીધું તમારે એક એક વ્યક્તિને આવવાનું છે અને એ ચોકલેટ અહીંયા તમારા બાસ્કેટમાં એ મૂકી દેવાની છે. તો એક વ્યક્તિ આવે એ ચોકલેટ મૂકી જતો રહે, બીજો વ્યક્તિ આવે એ ચોકલેટ મૂકી જતો રહે. હવે પેલો 12મા નંબરનો છે ને એની ચોકલેટ 11મા નંબર વાળાને આપી દે, એટલે પેલો 11 નંબર વાળાને બે ચોકલેટ થઈ ગઈ. હવે પેલો 12મા નંબર વાળાનો તો એટલું સ્થાન ખાલી થઈ ગયું, હવે પેલો 11મા નંબર વાળો બે ચોકલેટ આવીને મૂકી જશે. ખ્યાલ આવે, એવો ઓછો થાય, એ બધા ઓછા થઈ ગયા. પેલા પાછળના 5 હતા એ બંને શું કર્યું કે 15 નંબર વાળાને એમની ચોકલેટ આપી દીધી. હવે એ 5નો તો ગેપ થઈ ગયો ને, હવે 15 નંબર વાળાને પાછળ 6 ચોકલેટ થઈ ગઈ આખી, એ 6 ચોકલેટ અહીંયા મૂકીને એટલો મળી જશે. એટલે ભગવાન તો આવી જ જાય, પણ એક સાથે આવ્યો અહીંયા આગળ, પણ ભગવાન તો આવી જ જાય, ભગવાન તો આવ્યો. પણ સ્થિતિ ઊંચી થાય તો એ મોક્ષે જલ્દી જાય. તમને એમ કે 70 કોડાકોડી નું બાંધ્યું ને હવે તમારે નિકાચિત કર્મ છે, સમય સમય ઉદયમાં આવશે, તો હવે તમે સમ્યક દર્શન 70 કોડાકોડી સાગર સુધી તો પ્રાપ્ત નહીં કરી શકો ને, ને એને તમે અપકર્ષણ કરી નાખો ને અંત કોડાકોડી લઈ આવો તો તમે અંતર્મુખમાં પ્રાપ્ત કરો સમ્યક દર્શન, એવું છે. તો એનો ફાયદો એ છે કે મોક્ષ જલ્દી થાય, કર્મની જરા જલ્દી થાય છે. રસ પણ જેમ અપકર્ષણ ઉત્કર્ષણ બધાનો થાય છે, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અનુભવ બધાનો થાય છે. હવે રસબંધ છે, રસનું પણ અપકર્ષણ ઉત્કર્ષણ થતું હોય છે, તીવ્રતાનું પણ થાય સ્થિતિનું થાય બધાનું, ચારે પ્રકારથી થાય છે અપકર્ષણ.
તો એમાં કઈ વાંધો નથી, બીજામાં મળીને રસ આપે. એક કર્મ બીજા સાથે મળીને ઉદયમાં આવે એને સ્વમુખ અને પરમુખ કહેવાય. એક સ્વમુખ થી ઉદયમાં આવે, જે ક્રોધ તમે બાંધ્યો તે તમારા ક્રોધ ને ઘણા બધા કોઈ માન ક્રોધના રૂપમાં ઉદયમાં આવે, ક્રોધમાં ભળીને આવી છે. એ આપણે દેખાય એમ કે આ માત્ર ક્રોધ છે, પણ એમાં માન હશે, પણ એ પરમુખ થી ઉદયમાં આવી ગયો. એમ ઘણા કર્મો પરમુખ થી ઉદયમાં, કેમ કે એનો ઉદય કાળ પાકી જાય ને અલગ અલગ. જેમ કે ક્રોધે બાંધ્યો, માને બાંધ્યો એક સમયમાં, હવે એક જ સમયમાં ક્રોધનો ઉદય, ક્રોધનો ઉદય કાળ આવી ગયો, માનનો ઉદય કાળ આવી ગયો, માયાનો, ચારે કર્મોનો ઉદય કાળ એક સાથે તમારે આવી ગયો. હવે જે ભાવની તમારે મુખ્યતા છે, ક્રોધની મુખ્ય છે, તો પેલા માન માયા અને લોભ ક્રોધમાં ભળીને ઉદયમાં આવશે. તો એ ક્રોધમાં માને હશે, માયા હશે, લોભ હશે, પણ સામેવાળા દેખાશે શું કે આ માત્ર ક્રોધ કરે છે. એનું નામ પરમુક્તિ ઉદય કહેવાય. આદિનાથ ભગવાનને જે પોતાના કર્મો ખપાવવાના હતા એમાં 1000 વર્ષ લાગ્યા, અને મહાવીર ભગવાનને અનેક એનાથી વધારે કર્મો હતા તો 12.5 વર્ષમાં પૂરા થયા. તો આકર્ષણ કર્યો, ઉદીર્ણા કરી, આ બધું કર્યું, તપસ્યા. આદિનાથ ભગવાન નહીં કરી શક્યા, મહાવીર સ્વામી કરી ગયું. બંને સરખા કર્મો હોય એવું જરૂરી નથી, કર્મો તો સરખા કોઈ રીતે નથી થતા, કોઈને કોઈ રીતે. પણ તમે બાંધતા વખતે કઈ પ્રકૃતિ, નિકાચિત નિધર્ત કર્મ પ્રકૃતિ બાંધી છે તો હવે તમને ભોગવવા જ પડે. હવે ઋષભદેવ ભગવાને એ પ્રકારની પ્રકૃતિ બાંધી, એટલે 1000 વર્ષ સુધી થયું. અને ભરત ચક્રવર્તી એ પ્રકૃતિ બાંધી, દીક્ષા લેતા તરત એવો છે. હવે કેવી બાંધી છે એના ઉપર ડિપેન્ડ છે. જુદા જુદા પ્રકારથી આપણે તો ફળવા બાંધવા એ પ્રયત્ન. આજે સવારે ત્રિગુપ્તિ, ત્રિગુપ્તિ યુક્ત જે જ્ઞાની છે તે મિથ્યા દ્રષ્ટિ અનંત જન્મોમાં કરોડો જન્મ લઈને જે કર્મ ખપાવે છે એને એક ક્ષણ માત્રમાં પણ તે ભસ્મીભૂત કરી નાખે છે. એ આત્માની શક્તિ છે. એટલે કીધું ને કે આત્મા આજે સવાર સ્વાધ્યાયનો સ્વભાવમાં રહેવો, એનાથી ઓટોમેટિક બધો થાય છે. સ્વભાવમાં રહેવા સામાજિક જીવન પ્રજેન્ટ કર્મ અને કર્મ સંસ્કાર એ બધું નાઈ. કર્મ અને કર્મ સંસ્કાર બંનેમાં અંતર શું? કર્મ એટલે પુદ્ગલ વર્ગણા અને સંસ્કારના પ્રવાહ છે. સંસ્કાર એક પુદ્ગલ કર્મની તો એક અમુક જ લિમિટ છે, 70 કોડાકોડી. પણ મિથ્યાત્મના સંસ્કાર અનાદિકાળના છે. પણ એવું એક પણ મિથ્યાત્મનો પુદ્ગલ અનાદિકાળ સુધી નથી રહેતો. કોઈ પણ કર્મ અનાદિકાળ સુધી આત્મામાં રહેતો નથી, માત્ર મેક્સિમમ 70 કોડાકોડી સુધી રહે છે. પણ એ જે સંસ્કાર છે એ સંસ્કાર પ્રવાહરૂપ સંસ્કાર છે. મિથ્યાત્મ 70 કોડાકોડી ગયું પછી ફરીથી બીજું બંધાશે, ફરીથી તો એ સંસ્કાર છે તો એના અનાદિના થયા, અને કર્મ છે તો એ લિમિટ છે. હા, એ સંસ્કાર છે. એ ચિત્તના એ આપણા મિથ્યાત્વાદી ભાવો છે, એ પ્રવાહ છે, એ પ્રવાહ અનાદિનો છે. તો આપણે કર્મને નાશ નથી કરી શકતા, આપણે તો સંસ્કારોને નાશ કરીએ છીએ. આપણા જે મિથ્યાત્વ, વૃત્તિ, પ્રમાદ, કશાય ઇત્યાદિ સંસ્કાર છે ને એને નાશ કરીએ છીએ. કર્મ તો એ કર્મ પ્રમાણે જાય છે. આપણે સંસ્કાર નાશ કરવાની સાધના છે, એનું જ નામ તો આધ્યાત્મિક ભાષામાં નિર્જરા કહે છે. આપણે જેને અવિભાગ નિર્જરા, સકામ નિર્જરા કહીએ, શું છે? સંસ્કારોનો નાશ. કે તમે મિથ્યાત્વના સંસ્કાર છે તો હવે તમે સંસ્કાર ઓછા કરો. તો એના માટે શું કરવું? કે સમ્યક્ત્વ ક્રિયા કરવી તો મિથ્યાત્વના સંસ્કાર ઓછા, જેનાથી મિથ્યાત્વ ઓછો થાય એવા દેવ, ગુરુ, ધર્મ ઇત્યાદિની આરાધના કરવાથી અને
તત્વ આદિની આરાધના કરવાથી મિથ્યાત્વ ઓછું થાય છે. તો એનો ઉલટો કરીએ તો સંસ્કાર ઓછા. અનંત કાળથી જીવને અસત વાસનાનો અભ્યાસ છે, તેમાં એકદમ સત્સંબંધની સંસ્કાર સ્થિત થતા નથી. આ વિડંબના બતાવી. જેમ મલિન દર્પણને વિશે યથાયોગ્ય પ્રતિબિંબ દર્શન થઈ શકતો નથી, તેમ અસત વાસનાવાળા ચિત્તને વિશે પણ સત્સંબંધની સંસ્કાર યથાયોગ્ય પ્રતિબિંબિત થતા નથી. ક્વચિત અંશે થાય છે, ત્યાં જે પાછો અનંત કાળનો જે મિથ્યા અભ્યાસ છે તેના વિકલ્પમાં પડી જાય છે, એટલે તે ક્વચિત સત્નાંશો પર આવરણ આવે છે. સત્સંબંધની સંસ્કારોની દ્રઢતા થવા સર્વ પ્રકારે લોક લજ્જાની ઉપેક્ષા કરી સત્સંગનો પરિચય કરવો શ્રેયસ્કર છે. એ સંસ્કાર આ જ સાધના છે. આપણે ઉલટું કરવાનું છે, બસ સીધું કર્યું છે એટલે ઉલટું કરી દેવાનું. જે જે કારણ બંધના તે બંધનો પણ, તે કારણ છેદક દશા મોક્ષ પણ ભવ. આ પચખાણ એટલા માટે આપે છે, પચખાણ આના લેવા, ક્રોધના મારે પચખાણ છે, ક્રોધ નથી કરવાના આજે મારે પચખાણ છે. હવે ભલે ને તમારે ક્રોધના કેટલા પણ નિમિત્તાઓ, મારે નથી કરવા આજે, મારા અભિમાનના પચખાણ. આ બધું આપણે બાહ્ય ત્યાગ કરીએ, શું કરીએ ખ્યાલ છે? ક્રોધ માન માયા લોભનો ત્યાગ કરીએ. કે આ વસ્તુ આજથી હું ત્યાગ કરું છું, તો શું કર્યું? સ્વામીપણાનો ત્યાગ કર્યો છે. કોનો ત્યાગ કર્યો છે? સ્વામીપણાનો. એટલે કોનો ત્યાગ કર્યો? તમે અહંભાવનો ત્યાગ કર્યો ને, કે અત્યાર સુધી આ મારો હતો, અહમ અને મમત્વ, હવે એ ત્યાગ થઈ ગયો. તો શું કર્યું આપણે? આપણે આ સંસ્કારો ઓછા કર્યા છે, એટલે ત્યાગ માર્ગ ને રાજમાર્ગ. અને જ્યાં સુધી આપણે પાસે એ છે ત્યાં સુધી એને ઉપભોગ લેવાઈ જાય છે. આવો સંકલ્પ નહીં હોય ને ત્યાં સુધી સ્વામી પણ નથી જતો. એ સંકલ્પ હોય તો ઝટથી સ્વામી પણ જાય છે. એટલે સંકલ્પ જે પચખાણ નથી લીધા એને આશ્રવોના દ્વાર ઉભા ને ઉભા છે, તેમ ને તેમ છે. ભલે તે ઉપભોગ ન કરે પણ છે, કેમ કે એને અંદરની વાસના ગઈ નથી. કોઈ વસ્તુનો આપણે પછખાણ નથી કરતા એનો અર્થ શું છે? કે આપણે એને ઉપભોગ લેવાની અંદર અબુદ્ધિપૂર્વકની વાસના છે. બુદ્ધિપૂર્વક ને કોઈ કહે મારા અમારા આટલી શક્તિ હતી, એનો અર્થ શું થયો? કોઈ મહારાજ એમ કહે ને કે ભાઈ આપ છોડો, આપ વેસે બી નહીં કરતો તો છોડો, પણ છોડવાનો દમ ચાલતો નથી. એનો અર્થ શું છે? કે ઊંડે ઊંડે કંઈક ભોગવવાની અપેક્ષા છે. એ ઊંડે ઊંડે ચાલે છે એટલે સાહસ નથી આવતો, અથવા ઊંડે ઊંડે એમાં કંઈક સુખ બુદ્ધિ ચાલે છે, ઊંડે ઊંડે કંઈક એવો દેહાભ્યાસ ચાલે છે એટલે આપણને ઈચ્છા થતી નથી. ને જ્યાં સુધી ઊંડે ઊંડે છે ત્યાં સુધી ગડબડ ગડબડ ઘોટાળા, આનું નામ સંસ્કાર છે. ઊંડા ઊંડા સંસ્કાર એકદમ પ્રેક્ટિકલ છે. આ વિતરાગનો માર્ગ છે એ પ્રેક્ટિકલ છે. કૃપાળુદેવે કેવી સાધના કરી, સાધકનું મન કેવું હોય છે એમને એક પત્ર લખ્યું. જનકાદિ ગ્રહવાસમાં રહ્યા છતાં પણ, જનકાદિ ગ્રહવાસમાં રહ્યા છતાં પણ
એવું કઈ હા પણ એવી આ આત્મામાં એવો ક્યારે હા વિચારણા થતી નથી એવું કોઈ શબ્દ સામાન્ય રૂપથી જીવને શું છે કે આપણે તો ઘરમાં રહીને અત્યારે તો અત્યારથી રહીને જેટલું થઈ શકે એટલું કરીએ છીએ તો જો તમારા અંદર ત્યાગની ભાવના નહીં હોય અત્યાગી રહીને ક્યારે કરી શકાય છે જ્યારે અંદર એટલી તીવ્ર ભાવના છે પણ કોઈ એવા નિકાચિત ઉદયો છે કે નથી થઈ શકતો પણ જેની ભાવના જેવી છે કે ના આપણે તો અત્યાગી રહીને જ આપણે તો આગળ વધશું આ વ્યક્તિ ક્યારે પણ એનો એક કર્મ ખસે રાજમાર્ગે નથી અને અપવાદ માર્ગે નથી ખ્યાલ આવ્યો ઉપાધિમાં રહ્યા છતાં આત્મ સ્વભાવમાં રહ્યા એ અપેક્ષાથી સમજવા ઉપાધિમાં રહીને મોક્ષ નહીં થાય રાજમાર્ગે નથી એ અપવાદ માર્ગે નથી બંને માર્ગે નથી જો એવો હોય તો ઘણા જેવો ઘરમાં જ રહીને મોક્ષે જાય ને દીક્ષા લેવાની શું જરૂર છે પણ અહીંયા તો સ્પષ્ટ અહીંયા કૃપાળુદેવ જ કીધું કે સંસાર છોડ્યા વિના અપ્રમત્ત ગુણ સ્થાન નથી અહીંયા અપવાદ પુરુષ છે એમની જેવી દશા ગ્રહસ્થમાં થઈ રહી એવી દશા બધાની ન રહી શકે જે એકદમ બધા અપવાદ પુરુષ કહેવાનો આશય એમ લાગે છે કે બંધન તીવ્ર નિમિત્તો હોવા છતાં પણ બંધ જે એમને થતો નથી એટલા જાગૃત પણે વર્તે છે એવો આશય છે કહેવાનો એટલે આપણે અહીંયા કોઈક વાર એવું થાય મહાપુરુષો નથી કર્યું તો એને આપણે આદર્શ બનાવી દઈએ છીએ સામાન્ય રૂપથી મહાપુરુષો જે ન કરી શક્યા એને આદર્શ ન બનાવો જે રાજમાર્ગ છે એને જ આદર્શ બનાવો મજબૂર એટલે આપણે આદર્શ બનાવીએ છીએ એમની વાત એકદમ સાચી છે કે કોઈ વ્યક્તિ મજબૂરીથી નથી કરી શકતા એ આપણા માટે આઈડિયલ થઈ જાય છે હવે એ વ્યક્તિને મનને પૂછો તો મેં કંઈ શા માટે નથી કરી શક્યો હોય આપણી પરિસ્થિતિ એવી નથી તો એ બિચારા કેવી મજબૂરીમાં હતા શું હતો કયું હતો પણ આપણે પાસે કઈ એવી મજબૂરી નથી પણ એ મજબૂરીને આપણે ક્યારે પણ આદર્શ માનાય નહીં એટલે ઘણીવાર આપણે ખોટી એવી મહાપુરુષોની જે મજબૂરીઓ છે ને એને મજબૂરી જ લેવી સદગુણમાં રૂપાંતરિત નહીં કરવું ઘણીવાર આપણે એને સદગુણમાં રૂપાંતરિત કહીએ ને એમાં આપણે ભૂલ થાપ ખાઈએ કેવી રીતે ભૂલ થાપ ખાઈએ કૃપાળુ દેવે એમની માતાજીના કહેવાથી દીક્ષા નહીં લીધી એટલે માતાજીનું સન્માન કર્યું આને આપણે સદગુણ માનીએ છીએ એટલે ભૂલથાપ જીવ અહીંયા ખાય છે ખાસ એ સદગુણ છે એ વ્યવહાર દ્રષ્ટિથી છે નિશ્ચયથી તો એ એમનો મોહ જાગ્રત થયો ત્યાં અધ્યાત્મ દ્રષ્ટિથી કહો તમે કો ત્યાં એમનો મોહ જાગ્રત થયો માતાજી પ્રત્યે એટલે પરમાર્થ કાર્ય કરી શક્યા નથી એને સદગુણ રૂપે નહીં લેવો જો એને એને સદગુણ રૂપે લઈએ તો આપણે બધાને આપણે માતા પિતાના કયા પ્રમાણે ચાલવું અને આપણે કોઈ દીક્ષા ઇત્યાદિ લેવું નહીં આવું સિદ્ધ થાય આનાથી પણ એવો સર્વથા એટલે મહાપુરુષોના જે મોહાદી છે કોઈક લગ્ન કર્યા હશે કોઈકને કોઈ કારણથી દીક્ષા નહીં લીધી હશે તો એ એમને મજબૂરી છે ને એ એમનો તત્ સંબંધિત તેવા પ્રકારનો ઉદય છે હવે આપણે એમના ઉદયને સદગુણ રૂપે માની લઈએ આપણે ક્યારે આગળ નહીં વધી એમાં આ તો એક સંપ્રદાય પ્રમાણે છે હા શ્વેતાંબર આવનાર પ્રમાણે છે ગર્ભમાં વિગતો એ તો ઠીક છે એમાં પણ
મોહનીય કર્મનો ઉદય હતો આ જે નિર્ણય લીધો એ પણ મોહનો ઉદય છે કે તમે પહેલાથી દીક્ષા લેવાનું બંધાઈ ગયા પહેલાથી તમે તો જીવો નિર્ણય તો પછખાણ ના કરે કે સંકલ્પ નિર્ણય કોનો કરે જ્ઞાની પુરુષો કે મારે તો હવે 8 વર્ષ થયેલી દીક્ષા લઈ ગઈ છે નિર્ણય તો આનો થાય સાચી વસ્તુ તો એ ગર્ભમાં એમ વિચાર કરતા કે મારે બસ 8 વર્ષોથી દીક્ષા લઈ ગઈ છે આ એમની મહત્તા છે હું માતા પિતાની સેવા કરી તો એમની મહત્તા દર્શાવતી નથી એમનો મોહ દર્શાવે છે ખ્યાલ આવે છે વસ્તુ એમનો મોહ દર્શાવે છે એમને એમનો સંસાર વધાર્યો ઘટાડ્યો નથી આવો નિર્ણય કરીને ઉલટું એમને વિષય ગ્રહવાસમાં રહેવાની અવધિ વધારી એમાં તો ને આ કોઈ આધ્યાત્મિક દ્રષ્ટિથી પ્રશસ્ત કહેવાય નહીં બરાબર સમજવો તત્વને બરાબર સમજીએ નહીં તો આવા મહાપુરુષોના પલાથી ખોટી ખોટી આપણે પ્રેરણાઓ લઈ લઈએ અને પછી સંસારમાં રખડીએ છીએ તો બધાને એવો ઉદય છે એમનો એવો મોહ સંગ ઉદય કીધું કૃપાળ દે શું કીધું એ કામ હે માન હે સંગ ઉદય એવો સંગ ઉદય એવો મોહ આવે હવે રામ રામજીને એવો થાય કે જ્યાં સુધી લક્ષ્મણ છે ત્યાં સુધી તો મારે દીક્ષા લેવાય નહીં હવે એ રામજીનો સદગુણ માનો કે દુર્ગુણ માનો શું માનવાનો આપણે કે રામ હવે રામ ભગવાનમાં કોઈ દુર્ગુણ થઈ શકે તો ભાઈ આધ્યાત્મિક દ્રષ્ટિથી જ્યાં સુધી તમને કેવળ જ્ઞાન સિદ્ધ નથી ત્યાં સુધી દુર્ગુણ થઈ શકે એમાં શું વાંધો છે નો પ્રોબ્લેમ પંચપાદ્યતિની જે નિર્ણય કરેલો એમના મા બાપે પણ એમને લગ્ન કરવાનું કીધું પણ એમને તો એ જીતી ગયા દોષ અને દુર્ગુણ એકાર્થવાચક છે મોહનનો ઉદય છે એનું જ નામ દોષ છે એનું જ નામ દુર્ગુણ છે આપણે વ્યવહારમાં દુર્ગુણ એટલો મોટો ક્રોધ મોટો માન એવો નથી પણ મોહ માત્ર દુર્ગુણ છે હા તો પણ ચારિત્રનો દોષ તો દોષ જ છે ને મોહનીય કર્મ આખો દોષ રૂપ છે અને દરેક કર્મ આખો દોષ રૂપ જ છે જ્ઞાનાવરણે દોષ રૂપ છે દર્શનાવરણે દોષ રૂપ છે બધા દોષ રૂપ જ છે કર્મ માત્ર દોષ છે એટલે કર્મ દોષ એમ કીધું છે જો વસ્તુને સમજવા આપણે મહાપુરુષોને કમીઓ નથી કાઢતા પણ આપણે વસ્તુ સમજવા એ વસ્તુ નહીં સમજીએ એમને પણ જ્યારે આ દોષો કાઢ્યા ત્યારે કેવળી થયા ભગવાન થયા ખ્યાલ આવી વસ્તુ કે મહાવીર સ્વામી મમ્મી પપ્પાની વાત માની ત્યાં સુધી તો કેવળ જ્ઞાન નહીં થયો અને મમ્મી પપ્પાની વાતથી આગળ ગયા અને આગળ જેની દીક્ષા લીધી ત્યારે કેવળ જ્ઞાન થયું છે ખ્યાલ આવે છે એટલે જેનાથી વસ્તુ બને છે એને આદર્શ બનાવવાનું જેનાથી સિદ્ધિ થાય છે આદર્શ એ હોય છે જેનાથી સિદ્ધિ નથી થતી એને ગ્રહણ કરવાની આવશ્યકતા નથી મુમુક્ષુ જીવનો આવા પ્રકારથી હોય છે રૂપાળદેવ એ બધું કેવી રીતે ભાવનામાં વર્ણેલું છે એ આપણે વિચારવા ચલો તો એમાં તો કઈ વાંધો નથી વ્રત પછખાળ નથી પણ અવિરતિ સમ્યક દ્રષ્ટિ હોય ને એને તીર્થંકર પ્રકૃતિનો બંધ થાય પણ અવિરતિ અવસ્થામાં કેવળ જ્ઞાન નહીં થાય ખ્યાલ આવ્યો અને સમ્યક દ્રષ્ટિ છતાં નરકમાં પડ્યા છે સમ્યક દ્રષ્ટિ છતાં અત્યારે નરકમાં ધૂળ ખાય છે તો આ બધું કર્મની વિચિત્રતાઓ છે આખી એટલે એમાં તો કઈ વાંધો નથી એટલા માટે તીર્થંકર થશે તીર્થંકર પ્રકૃતિ તો બંધ નું કારણ પછખાણ નહીં લેવાય એવું નથી એનું કારણ પેલો ક્ષાયિક સમ્યક દર્શન છે ખ્યાલ આવે છે વસ્તુ તો વાત તો તીર્થંકર પ્રકૃતિ ક્ષાયિક સમ્યક દર્શનથી બાંધી છે એમને નક્કી એ અવરતી રહ્યા એના જ બાંધી છે ને અવરતી રહ્યા એનું તો એમને ફળ મળ્યું અત્યારે નરકમાં છે છ
ક્ષણિક રાજાને આ પ્રકારનું આયુષ્ય બંધ થઈ ગયું અને એમના સમોસરણમાં એવો ભગવાનની દિવ્ય દેવનો આવ્યો તો એમને પૂછ્યું કે મેરા ઉદ્ધાર કિસ પ્રકાર સે હો સકતા હૈ એમને છે ને પછખાણ લેવાના એટલે વ્રત લેવાના ભાવ જ દેખાય બંધ થયો ને બંધ થયો એટલે ભાવ જ દેખાય જરાય પણ એવી ઈચ્છા જ નહીં થાય શ્રદ્ધાના ભગવાન તમે કહો છો એ બરાબર છે એકદમ સાચી વાત છે બરાબર છે મારી અત્યારે શક્તિ અત્યારે મારી શક્તિ બંધ પડી ગઈ છે હા એ પુરુષાર્થ જ ને આત્મામાં ભાવ નથી થતો એનો અર્થ શું છે આત્માનો પુરુષાર્થ આત્માનો ભાવ કરવો છે હા પણ એનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે ને એટલે એને ભાવ નથી થતા એટલે અવ્રતી રહેવામાં ઘણો સંકટ છે તમે સમ્યક દ્રષ્ટિ છતાં અવ્રતી રહો તમે નરકમાં જઈ શકો છો પ્રોબ્લેમ કઈ નથી તમારા આયુષ્યનો બંધ પડ્યો હોય ને તમારા એવા પ્રકારનો ઉદય આવે તો તમે અવ્રતી છો તમે નરકમાં જાઓ વીરતી લઈ લીધી એટલે સમાપ્ત તમારે નરકારીઓને તીરે ચાહી વીરતી લેવાથી તમારું સમાપ્ત થઈ જાય છે તો આવી વ્યવસ્થાઓ આવી છે કડક છે એકદમ કડક છે પણ પહેલાં તો સબ આ આખું મોક્ષ માર્ગ સમજી અને અંદરથી સ્વીકારીએ એનું નામ સમ્યક દર્શન જેમ છે એમ પહેલા સમજવું અને પછી એને સ્વીકાર કરવો એ શ્રદ્ધા અને પાકી થઈ બસ હવે આગળનો આખો માર્ગ છે એ આખો ચારિત્રનો માર્ગ છે ત્યાગ વિરાગનો માર્ગ છે હવે એ કેટલું કરી શકે જે બધા પોતપોતાની શક્તિ અનુસાર કરી શકે ચલો આટલું પૂરું કરી આપણે આયુષ ઘટે છે એટલે થોડા કાળમાં ભોગવાય છે એ તો આપણે પહેલા વાત કરી છે ઘણા નિશે આ આકર્ષણ ઇત્યાદિ અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે પરિણામની ધારા એ થર્મોમીટર સમાન છે અશાતાના ઉદયમાં જ્ઞાનની કસોટી થાય છે અંદરથી આપૂર્તા અપૂર્તા ઇત્યાદિ થતી હોય અશાતાના ઉદયમાં આ અંદરથીઓ બહારથી જરા સ્વભાવનો આશ્રય વગર જે જે પ્રકારનો તત્વજ્ઞાન વગર જે જે પ્રકારની સહનશીલતા ઇત્યાદિ છે તે દુર્ગતિને રોકી શકે પણ તે સમ્યક દર્શન જ્ઞાન ચરિત્ર પપાડી શકતી નથી એટલે અશાતા ઇત્યાદિનો ઉદય હોય એમાં જીવોના ઘણા પ્રકારના અલગ અલગ પ્રકારના વિચાર આવે એક્ઝામ્પલ એક જીવ તો એવો છે કે અશાતાનો ઉદય આવ્યો માનલો એને સંલેખના લીધી અને સંલેખના લઈને પછી થોડું પાણી જળ વગેરે પાછું છોડવું પડે છે ને તો એમાં એને ઘણી તકલીફ પણ થાય ઘણો અંદરથી દર્દ થાય આંતો ખેંચાતી હોય આ ઘણું બધું એવો થાય છે હવે એને અંતર્ભેદ નહીં હોય તત્વજ્ઞાનની શક્તિ નહીં હોય તો એ સહન તો કરે કેમ કે તમે એકવાર નિયમ લઈ લીધો કે સહન તો તમે કરો એમાં કયા પણ એ સહન પછી કેવી રીતે કરે જુદા જુદા પ્રકારના આલંબનો લે જુદા જુદા પ્રકારના આલંબનો કેવી રીતે ત્યાં તો અસંખ્યાત વર્ષો સુધી મોજ મજા જ કરવાના છે આ 5-15-25 દિવસ સુધી આટલી તકલીફ થાય તેમાં શું વાંધો છે એક તો આમ કરીને આગળ સુખી થવાનો છો એટલે અત્યારે દુઃખ સહન કરો એક તો આવો અભિપ્રાય થયો એ વ્યક્તિનો આગળ સુખી થવાનો છો એટલે અત્યારે દુઃખ સહન કરો એ એક તત્વજ્ઞાની વ્યક્તિ છે એ તો એના તત્વજ્ઞાનથી ભેદ જ્ઞાન કરતો કરતો સુખી થાય છે
અત્યારે આગળની ગતિ મારી જે થવી એ તે થશે, મારે તો વર્તમાનમાં જ ભેદ જ્ઞાનથી સુખી થવો છે. માત્ર સહન ન કરો, માર તો ભેદ જ્ઞાન કરીને અંદરથી ભેદ કરીને અહીંયા અત્યારે આત્માનંદ પ્રગટ કરવો છે. ને તત્વજ્ઞાનથી આત્માનંદ પ્રગટ થાય મકે વાંધો નથી. આત્માનંદ બે પ્રકારનો, એક સવિકલ્પ એક નિર્વિકલ્પ. તત્વજ્ઞાનથી એક બુદ્ધિપૂર્વક આત્માનંદ પ્રગટે છે, એટલે જ્યારે ભેદ જ્ઞાન થાય છે એટલે તત્સંબંધી અજ્ઞાન નષ્ટ થાય. અજ્ઞાન નષ્ટ થયું છે એટલે એને વિશિષ્ટ પ્રકારનો એક આનંદ ઉત્પન્ન થાય. જેમ કે આપણે કોઈ વસ્તુને આપણે માનતા હોઈએ ને આપણી માનતાથી આપણી માનવાથી આપણે એનું ઘણું દુઃખ ઉપજતું હોય, કોઈ વ્યક્તિ કોઈ વગેરે, પછી એને આપણી માનવી છોડી દીધી તમે, તો તે સમયથી તમારું દુઃખ નષ્ટ થયું. જ્યાં સુધી તમે આપણી માનવું છોડી દીધી તે સમયથી તમારું દુઃખ ખતમ થઈ. જેમ પેલો અગ્નિવાળા પેલો મકાનનું ઉદાહરણ આવે છે ને, તો હવે તમે દુઃખ તમારું નષ્ટ કેવી રીતે થયું? તમે પોતાને માનવું છોડી દીધું એટલે તમારું દુઃખ નષ્ટ થઈ ગયું. આમ જીવ સમજી સમજીને વિચારી વિચારીને અંદરથી આનંદ પ્રગટ કરે છે. જો અત્યંત અસાતા ઇત્યાદિ હોય ત્યાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત થાય નહીં. ત્યાં તો જીવ વિચારપૂર્વક બુદ્ધિપૂર્વક સાવધાન. બીજી કઈ અન્ય પ્રકારનું નિદાન આદિનો આશ્રય નહીં લેતા જીવ પોતાનો આત્માનો સ્વભાવનો આશ્રય એ રીતે પાર થાય. આવું વસ્તુનું સ્વરૂપ છે. અસાતામાં આવા ઘણા પરિણામ થઈ જતા હોય તો આપણે સાવધાન રહીએ. ઘણી વાર આપણે તપ કરીએ વગેરે તો આમ આવા પ્રકારના પરિણામ આપણે કરવું નહીં. ઘણી વાર નીચી દશાના કારણથી આવી જતા તો ત્યારે એનાથી ભેદ જ્ઞાન કરવું. હવે આ વિચારથી મારે સહન ન કરવું, આ બરાબર ખોટું છે. આ બધું છે કે મારે ભવિષ્યમાં સુખી થવા માટે અત્યારે તપ કરવાનું છે, ભવિષ્યમાં સુખી થવા માટે અત્યારે ત્યાગ કરવાનું છે, એવું નથી. ત્યાગ વર્તમાન જ સુખ ઉપજાવે છે, તપ વર્તમાનમાં જ સુખ ઉપજાવે છે. સુખી વર્તમાનમાં જ થાય છે તે વ્યક્તિ, એનું નામ સમ્યક તપ, સમ્યક ત્યાગ, સમ્યક ઇત્યાદિ. ચાલો કોઈ પ્રશ્ન.
को शरीर से अलग करके स्वयं को ही अनुभव करने का अभ्यास करें। पैरों के पंजे मैं नहीं हूँ, पैर भी मैं नहीं हूँ, जंघाएं भी मैं नहीं हूँ, पेट भी मैं नहीं हूँ, छाती का भाग भी मैं नहीं हूँ, हाथ भी मैं नहीं हूँ, गर्दन भी मैं नहीं हूँ, आँख कान नाक सिर बाल इत्यादि कुछ भी मैं नहीं हूँ। ये सब जड़ है, मैं उनका सहज जानने वाला चेतन तत्व हूँ। मेरा स्वभाव सहज है, शांत है, आनंद है। सहज रहना, शांत रहना, आनंद रहना, ज्ञाता दृष्टा रहना, यही मेरा स्वभाव है। मैं परमार्थ से जानने देखने के अतिरिक्त ज्ञाता दृष्टा रहने के अतिरिक्त कुछ भी नहीं कर सकता हूँ। शरीर का भी ज्ञाता दृष्टा, इंद्रियों का भी ज्ञाता दृष्टा, श्वास का भी ज्ञाता दृष्टा, शुभ अशुभ परिणामों का भी ज्ञाता दृष्टा, ज्ञाता दृष्टा रहने की ही भावना करना। किसी भी शरीर आदि पर द्रव्य और राग द्वेष आदि पर भाव में इष्ट अनिष्ट तनाव नहीं करना।
एकमात्र ज्ञान भावना का ही आश्रय लेना, जो जो अन्य भाव आए उनको ज्ञान भावना से, जिन भावना से भेद ज्ञान करके पर भाव से उपेक्षित रहना, ज्ञान भाव का भावन करना, अनादिकाल से मैं संसार भाव को ही भाया है, इसलिए हे चेतन, हे जीव, अब यदि तुझे संसार में परिभ्रमण नहीं करना है तो अब जिन भावना को भाव, मोह राग द्वेष से रहित ज्ञान भावना का वितराग भाव का आश्रय लो, देहादि की मूर्छा का त्याग करो, उदय की मूर्छा का त्याग करो, अपने ज्ञान स्वरूप की जागृति रखो, संसार से पार उतारने वाला उत्तम शाश्वत सुख में स्थिर करने वाला एकमात्र यह ज्ञान भाव ही है, वितराग भाव ही है, ऐसा दृढ़ निश्चय करके इसी का चिंतन मनन निधिध्यास और आश्रय करना।
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निराः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः